આપણે આ વિડીયોમાં 235નો 47 સાથે ગુણાકાર કરીએ. તો સૌ પ્રથમ આપણે આ 7 વડે ઉપરની સંખ્યાને ગુણવી પડશે. આથી 7 ગુણ્યા 5 35 મળે, એટલે 5 વધી 3. 7 ગુણ્યા 3 21 વત્તા 3 એટલે 24 મળે. આથી આ 4 અને વધી 2. 7 ગુણ્યા 2 14 વત્તા 2 એટલે કે 16 મળે. હવે અહીં 4 એ દશકના સ્થાને છે, આથી અહીંયા 0 મૂકીએ. અહીં આપણે 4 વડે ગુણતા હોય તેવું લાગે છે, ખરેખરમાં આપણે 40 વડે ગુણીએ છીએ. આથી અહીં 0 મૂકીએ. પરંતુ જ્યારે આપણે 0 મૂકીએ પછી આપણે આને 4 તરીકે ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે આ વધીને ધ્યાનમાં લઈશું નહીં. 4 ગુણ્યા 5 આપણને 20 મળે, આથી આ 0 વધી 2. 4 ગુણ્યા 3 12 મળે વત્તા 2 એટલે 14. આ 4 અને વધી 1. 4 ગુણ્યા 2 8 વત્તા 1 9 મળે. હવે આપણે આનો સરવાળો કરીએ તો 5 વત્તા 0 એટલે 5, 4 વત્તા 0 એટલે 4, 6 વત્તા 4 એટલે 10 એટલે 0 વધી 1, 9 વત્તા 1 10 વત્તા 1 એટલે 11 મળે. એટલે કે 235નો 47 સાથે ગુણાકાર કરતા આપણને 11045 મળે. હવે આ જ રીતનો વધુ એક દાખલો લઈએ તો 873ને 98 સાથે ગુણાકાર કરીએ તો આના બરાબર 8 ગુણ્યા 3 21 મળે, એટલે કે 1 વધી 2. 8 ગુણ્યા 7 56 વત્તા 2 એટલે 58. 8 અને વધી 5. 8 ગુણ્યા 8 64 વત્તા 5 એટલે કે 69 મળે. હવે 9 એ દશકના સ્થાને છે, આથી અહીંયા 0 મૂકીએ. અને ખરેખરમાં આપણે 873ને 90 વડે ગુણીએ છીએ, પરંતુ જ્યારે આપણે અહીં 0 મૂકીએ ત્યારે આપણે આને 9 તરીકે ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે આ વધીને ધ્યાનમાં લઈશું નહીં. 9 ગુણ્યા 3 27 એટલે 7 વધી 2. હવે 9 ગુણ્યા 7 એટલે 63 વત્તા 2 65 મળે, એટલે 5 વધી 6. 9 ગુણ્યા 8 72 વત્તા 6 78 મળે. આથી આ 78. હવે આનો સરવાળો કરીએ તો 1 વત્તા 0 એટલે 1, 8 વત્તા 7 એટલે કે 15 એટલે 5 વધી પડી 1. 9 વત્તા 1 10 વત્તા 5 15 એટલે 5 વધી પડી 1. હવે 1 વત્તા 6 એટલે 7 અને 7 વત્તા 8 એટલે 15 મળે. આથી આ 5 વધી પડી 1 અને 7 વત્તા 1 એટલે 8 મળે. એટલે કે 873નો 98 સાથે ગુણાકાર કરતા આપણને 85551 જવાબ મળે. આપણે વધુ એક દાખલો ઉકેલીએ. 234નો 643 સાથે ગુણાકાર કરીએ. સૌ પ્રથમ આપણે આ એકમના સ્થાનથી ગુણીશું, એટલે કે 3થી ગુણીશું. 3 ગુણ્યા 4 એટલે 12 એટલે કે 2 અને વધી 1. 3 ગુણ્યા 3 9 વત્તા 1 10 એટલે 0 અને વધી 1. 3 ગુણ્યા 2 6 વત્તા 1 7. હવે આપણે આ 4નો ગુણાકાર કરીએ અને આ 4 એ દશકના સ્થાને છે, આથી અહીં 0 મૂકીએ. હવે આપણે આ વધીને ધ્યાનમાં લેવાની નથી. 4 ગુણ્યા 4 16 મળે, એટલે કે 6 વધી પડી 1. 4 ગુણ્યા 3 12 વત્તા 1 એટલે કે 13. આ 3 વધી પડી 1. 4 ગુણ્યા 2 8 વત્તા 1 9 મળે. હવે 6નો ગુણાકાર કરીએ. અહીં 6 એ 100ના સ્થાને હોવાથી અહીં 2 0 મૂકીએ. હવે આપણે આ વધીને ધ્યાનમાં લઈશું નહીં. 6 ગુણ્યા 4 24 મળે, એટલે આ 4 અને વધી પડી 2. 6 ગુણ્યા 3 18 વત્તા 2 20 મળે, એટલે 0 વધી પડી 2. 6 ગુણ્યા 2 12 વત્તા 2 14 મળે. હવે આનો સરવાળો કરીએ તો 2 વત્તા 0 વત્તા 0 એટલે 2. 0 વત્તા 6 વત્તા 0 એટલે 6. 7 વત્તા 3 એટલે 10. 10 વત્તા 4 એટલે 14. 4 વધી પડી 1. 9 વત્તા 1 એટલે 10 0 અને વધી પડી 1. 4 વત્તા 1 એટલે 5 અને આ 1. એટલે કે 234નો 643 સાથે ગુણાકાર કરતા આપણને 150462 જવાબ મળે.